સ્વાધ્યાય દાખલા નંબર 10 પેજ નંબર 59 ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ 10મો એ કેવા 10 રૂપિયાને કેવા છે શેરની મૂળ કિંમત રાઉન્ડ કરો 4 લાખ 4 લાખ ને શું કેવા છે શેરની સંખ્યા અંડરલાઈન કરો 60 ના પ્રીમિયમે બહાર 60 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા રકમો નીચે પ્રમાણે મંગાવવામાં આવેલી છે સૌથી પહેલા બોલો કોના છે અરજીના અરજી વખતે બોલો કેટલા રૂપિયા આપવામાં આવેલા છે 23 રૂપિયા છે એમાં કૌંસ વાંચો તો પ્રીમિયમ કેટલું છે 23 રૂપિયામાં 20 રૂપિયા પ્રીમિયમ છે તો બાકીના કેટલા બચ્યા એ કોના કહેવાય શેર મૂડીના કોના કહેવાય અરજી વખતે શેર મૂડીના કેટલા 3 પ્રીમિયમના હવે મંજૂરી વખતે કુલ કેટલા છે 34 રૂપિયામાં પ્રીમિયમ કેટલું છે બાકી કેટલા બચ્યા એ કોના કહેવાય મંજૂરી વખતે શેર મૂડીના 4 વત્તા પ્રીમિયમના 20 આખરી હપ્તો કેટલા રૂપિયાનો છે 13 રૂપિયામાં પ્રીમિયમ કેટલું તો બાકી કેટલા બચ્યા એ કોના કહેવાય આખરી હપ્તા વખતે શેર મૂડીના 3 પ્રીમિયમના 10 આનો સરવાળો કેટલો થવો જોઈએ 10 પ્રીમિયમ જો તો 60 રૂપિયા થઈ ગયું આગળ વાંચો રાઉન્ડ કેટલા પર કરશો મંગાવેલી કેટલી અરજી એની સામે મળેલી કેટલી કેટલી અરજી વધારાની એને શું કરવાની ના મંજૂર કરીને એના નાણા પરત કરવાના મંજૂરી અને હપ્તા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી હિંમતભાઈએ ધારણ કરેલા બોલો કેટલા શેર છે 500 મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય 500 શેર પર કોના કોના નાણા નથી મળેલા મંજૂરી અને આખરી હપ્તા તો મંજૂરીના કૌંસમાં બોલો કેટલા લખાય આખરી હપ્તાના કૌંસમાં મંજૂરી અને આખરી હપ્તા સિવાય અને હિમાએ ધારણ કરેલા કેટલા શેર છે એના પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ આ હિમાના કેટલા શેર છે 300 એક ખાલી કોના કૌંસમાં લખાશે આખરી હપ્તાના કૌંસમાં બીજા વધારાના કેટલા મંજૂરી વખતે મળવાનો બાકી હપ્તો કેટલા શેર પર ગણીશું મંજૂરી વખતે કેટલા પર અને આખરી હપ્તામાં મળવાનો બાકી હપ્તો એનો ગુણાકાર 4 વડે કરીશું 30 વડે કે 34 વડે અને આખરી હપ્તામાં કેટલા વડે પહેલી આમનો એમાં ગણતરી કેટલા શેર પર થશે અને બાકી બધામાં કેટલા પર નંબર 1 અરજીના નાણા મળે નાણા મળે તો બોલો કયું ખાતું ઉધાર થાય બેંક ખાતે ઉધાર બોલો તે કયા ખાતે આવશે તે ઇક્વિટી શેર અરજી ખાતે પહેલી આમનોનમાં અરજીમાં ગુણાકાર કેટલા વડે થશે 4 લાખ પર થાય કે 6 લાખ પર 6 લાખ એને ગુણ્યા 3 20 કે 23 6 લાખ ગુણ્યા 23 કેટલા 1 કરોડ 38 લાખ વચ્ચે અલ્પવિરામ કરશો તો રકમ લખવામાં સરળતા પડશે પહેલી એમનોના ગુણાકાર કેટલા વડે કર્યો આપણે 23
બીજી આમનોન ધ્યાનથી સમજો, થોડી અલગ છે. નંબર બે, પહેલી આમનોન માં અરજી કઈ સાઈડ પર છે? તો બોલો બીજામાં કઈ સાઈડ પર આવે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. જમા છે એટલા ઉધાર, બોલો કેટલા? જમા બાજુ પર કેટલા ખાતા આવશે? ત્રણ. અત્યાર સુધી તો બે જ આવતા. આ દાખલામાં વધારાનું બોલો શું આવ્યું? પ્રીમિયમ. હાસ્યમાં લખાવેલું છે પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે? સૌથી પહેલા લખાશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. અરજી વખતે બોલો પ્રીમિયમ છે કે નથી? અરજી વખતે પ્રીમિયમ છે? શેર મૂડીના કેટલા? પ્રીમિયમના કેટલા? શેર મૂડી જમા થાય તો પ્રીમિયમને પણ શું કરાય? તે કયા ખાતે? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બોલો હજી વધારાની અરજી તે બેંક ખાતે. હવે આપણે ગણતરી 6 લાખ શેર પર કરાય. હવે ગણતરી કેટલા પર થાય? પહેલા શેર મૂડી ખાતે કૌંસમાં 4 લાખ ગુણ્યા શેર મૂડીના કેટલા? 3. 4 લાખ ગુણ્યા 3. હવે શું આવે છે? જામીનગીરી એ 4 લાખ શેર ગુણ્યા અરજી વખતે પ્રીમિયમ કેટલું? 4 લાખ ગુણ્યા 20. હવે કયા ખાતે આવ્યું? આ બેંક ખાતે પણ 4 લાખ આવે. બેંક ખાતે વધારાની અરજી આવે. વધારાની અરજી કેટલી? 2 લાખ ગુણ્યા 3 કે 20? શું કામ? વધારાની અરજી નામંજૂર કરીને નાણા શું કરવાના? પરત. તો વધારાના પૈસા પાછા આપવાના થાય તો ખાલી શેર મૂડીના પાછા આપવાના? ખાલી પ્રીમિયમના પાછા આપવાના? બધા જ પૈસા પરત કરવા પડે. એટલે કેટલા વડે ગુણાકાર થાય? 23 વડે. ઉધાર અને જમાનું ટોટલ કેવું થઈ જવું જોઈએ? અરજી પછી બોલો હવે કોણ આવશે? પહેલા મંજૂરીના નાણાં શું કરવાના? મંગાવા. પછી મંજૂરીના નાણાં મંગાવવાની આમદોન નંબર 3 બોલો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તે કયા ખાતે? તે ઇક્વિટી શેર મૂડી ખાતે. મંજૂરી વખતે જો તો પ્રીમિયમ છે કે નથી? પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે? શેર મૂડી જમા છે તો પ્રીમિયમ પણ બોલો શું થાય? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. સૌથી પહેલા લખીએ શેર મૂડીની રકમ, કૌંસમાં બોલો કેટલા લાખ? મંજૂરી વખતે શેર મૂડીની રકમ કેટલી? મંજૂરી વખતે શેર મૂડી 4 લાખ ગુણ્યા 4. હવે છે જામીનગીરી પ્રીમિયમ. મંજૂરી વખતે પ્રીમિયમ કેટલું? મંજૂરી વખતે પ્રીમિયમ 30. કેટલો? 1 કરોડ. બંનેનો સરવાળો 1 કરોડ 36. મંજૂરીના નાણાં મંગાવ્યા. હવે બોલો મંજૂરીના નાણાં નાણાં મળે તો કયું ખાતું ઉધાર? બેંક ખાતે ઉધાર. હજુ એક ખાતું ઉધાર થાય. હજુ એક ખાતું બોલો મંજૂરી વખતે કયું આવશે? બેંક ખાતે ઉધાર. મળવાના બાકી
હપ્તા ખાતે ઉધાર, તે બોલો કયા ખાતે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ત્રણ માંથી સૌથી પહેલા કોની રકમ મળે? મંજૂરી. ઉધાર છે એટલી રકમ બોલો શું કરવાની? 1 કરોડ. હવે કોની રકમ મળશે? મળવાનો બાકી હપ્તો. મંજૂરી વખતે કેટલા છે એનો ગુણાકાર કેટલા વડે કરીશું? 500 × 34. પ્રશ્નાર્થ ચિહ્ન. 1,36,00,000 માંથી 17,000 બાદ કરો. એક કરોડ 35,00,000. નંબર 5. હવે કયો હપ્તો આવ્યા? આખરી. પહેલા આખરી હપ્તાના નાણાં શું કરવાના? મંગાવવા. પછી આખરી હપ્તાના નાણાં મંગાવવાની આમનો નંબર કેટલામી આવશે? 5. નંબર 5 બોલો. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા બાજુ 1 ખાતું આવશે કે 2 ખાતા? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, પહેલા તે બોલો. ઇક્વિટી શેર આખરી હપ્તામાં જોવો તો પ્રીમિયમ છે કે નથી? પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે? શેર મૂડી જમા છે તો પ્રીમિયમ પણ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલા શેર પર ગણતરી કરીશું? સૌથી પહેલા શેર મૂડી ખાતે કૌંસમાં બોલો. 4,00,000 × શેર મૂડીના કેટલા છે? 4,00,000 × 3 બરાબર 12,00,000. હવે જામીનગીરી પ્રીમિયમ 4,00,000 × પ્રીમિયમ બોલો કેટલું છે આખરી હપ્તામાં? 4,00,000 × 10 બંનેનો સરવાળો. આખરી હપ્તાના નાણાં મંગાવ્યા, હવે બોલો શું આવશે? આખરી હપ્તાના નાણાં, નાણાં મળે તો કયું ખાતું ઉધાર થાય? બેંક ખાતે ઉધાર. હજુ 1 ખાતું ઉધાર થશે. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, જમા બાજુ બોલો તે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ત્રણ માંથી સૌથી પહેલા કોની રકમ મળે? આખરી હપ્તો જેટલો ઉધાર છે એટલો જ બોલો શું થાય? ઉધાર બોલો કેટલો છે? 52,00,000. તો જમા પણ બોલો કેટલા થાય? આખરી હપ્તા ખાતે જમા 52,00,000. મળવાનો બાકી હપ્તો કેટલા શેર પર ગણવાનો? 800 શેર. એને ગુણ્યા બોલો કેટલા? 800 શેર × 13 રૂપિયા 10. 52 માંથી 10 400 બાદ કરો. 51,89,600. આમાં બીજી રીત આવે ને, ચોપડીની રીત, એમાં કયું ખાતું નથી બનાવતા? ચોપડીમાં ડાયરેક્ટ આ રીતે લખેલું છે, બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે, અને બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે. એ રીતે લખો તો પણ ચાલે. એ રીતે ગણો તો દાખલાનો ફાઇનલ ટોટલ સરવાળો બદલાઈ જાય. એ રીતે ગણો તો દાખલાનું ફાઇનલ ટોટલ સરવાળો બદલાઈ જાય. કેટલો સરવાળો વધારે આવે તો? 17,000 અને 10,400. એટલું ટોટલ કેવું આવે? વધારે. બંને રીતે ચાલે. આપણે મળવાના બાકી હપ્તાની રીતે દાખલો ગણીશું.
सरवाळो छ करोड़ आम नोंद मा सरवाळो करवो फरजियात छे अने साथे साथे बाबत जे लखवी पण फरजियात छे। बाबत जे पण नहीं लखो तो बोर्ड नी परीक्षा मा पूरा मार्क मळता नथी।